સભાની અંદર સંતો ધુન્ય કરે છે પ્રાણ સ્વામી ઘનશ્યામચંદ્રજી બ્રહ્મચારી પરમાત્માજી તેમજ મોટા મોટા સંતો એ ધુન્ય કરે સભાની અંદર સ્વામી શ્રી વલ્લભદાસજી સ્વામી અર્જુનદાસજી પાર્ષદ કેશર ભગત તેમજ સંતો અને હરિભક્તો પૂજ્ય લાલ મહારાષ્ટ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાષ્ટ્રીના જન્મ પ્રસંગનું આ દ્રશ્ય છે. શાસ્ત્રી સ્વામિનારાયણ પ્રસાદાસજી મોળીના મહંતશ્રી તેમજ મોટા મોટા સંતો શ્રી નયનચંદ્ર શેઠ બાપાલાલભાઈ તેમજ આગેવાનો સત્સંગીઓ નંદુભાઈ મનસારામ વગેરે સત્સંગીઓ પણ એ ધુન્ય કરે મોટી જનસભાની અંદર અમદાવાદના સભા મંડપની અંદર. નયનચંદ્ર શેઠ શનાભાઈ પટેલ આગેવાનો સત્સંગીઓ વિશાળ સભા મંડપની અંદર મોટી સંખ્યામાં શહેરના તથા ગામડાઓના સત્સંગીઓ આવી અને બેઠેલા છે જન્મ પ્રસંગે. પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાષ્ટ્રી તેજેન્દ્ર દેવેન્દ્રપ્રસાદજી મહારાષ્ટ્રી પોતે સભાની અંદર પધારે છે. હરિભક્તની ખૂબ જ ભીડ છે. પાર્ષદો મોહબતસંગ ભગત વગેરે વ્યવસ્થામાં છે. પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાષ્ટ્રી પાટની ઉપર બિરાજમાન છે સભા ઉઠા. પાર્ષદો પેન્ટર ભગત ઈશ્વર ભગત તેમજ રાજકવિ માવદાનજી એ પણ એ સભાની અંદર આવેલા છે. વિશાળ સભા યજ્ઞ સ્થળની અંદર પૂજ્યલાલ મહારાષ્ટ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને રાઘવેન્દ્ર પ્રસાદજી મહારાજને ઉપવિત કહેતા જનોયનો વિધિ ચાલુ છે. યજ્ઞની અંદર બ્રાહ્મણો આચાર્ય મહારાષ્ટ્રી દેવેન્દ્ર પ્રસાદજી મહારાષ્ટ્રીને યજ્ઞભૂમિની અંદર વિધિ ઉપર એ વેદની આહુતિઓ મંત્રોની આહુતિઓ અપાવવા માટે એ યજ્ઞશાળાની અંદર પૂજ્યલાલ મહારાષ્ટ્રી ને જનોયનો વિધિ પૂજ્ય આચાર્ય મહારાષ્ટ્રી દેવેન્દ્ર પ્રસાદજી મહારાષ્ટ્રી કરી અને ત્યાર પછી દર્શન કરવા માટે એ આચાર્ય મહારાષ્ટ્રી પોતે યજ્ઞસ્થળમાંથી બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ જે અક્ષરભુવનની અંદર એની પ્રતિષ્ઠા એ સવારના પૂરમાં રામનવમી વહેલી સવારે એ બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ અક્ષરભુવનની અંદર એ પ્રતિષ્ઠા આચાર્ય મહારાષ્ટ્રી દેવેન્દ્ર પ્રસાદજી મહારાષ્ટ્રી પોતે કરે છે. વેદ વિધિ પ્રમાણે સદગુરુ સ્વામી બલદેવ પ્રસાદાસજી શાસ્ત્રી સ્વામી યજ્ઞપુરુષદાસજી વગેરે મોટા સંતો એ વિધિમાં એ મૂર્તિનું પ્રતિષ્ઠાના કાર્યમાં સ્વામી પુરાણ સ્વામી શ્યામચંદ્રદાસજીનો શિષ્યવર્ગ પોતે એ પ્રતિષ્ઠાના વિધિના કાર્યમાં શાસ્ત્રી સ્વામી યજ્ઞપુરદાસજી સ્વામી બલદેવ પ્રસાદાસજી એ મંદિરને ઠેઠ પૂરું સંપૂર્ણ તૈયાર કરી અને પ્રતિષ્ઠાનો વિધિ આચાર્ય મહારાષ્ટ્રની હાજરીમાં કરાવે છે. ગીડદી પુષ્કળ છે. અસંખ્ય હરિભક્તો પૂજ્ય લાલ મહારાષ્ટ્રીના જન્મના પ્રસંગે એ પ્રતિષ્ઠાના પ્રસંગે ત્યાં આવેલા છે. આ રીતે દરેક સત્સંગીઓ અલગ અલગ વ્યવસ્થાની અંદર દરેક લાભ લેવાના માટે ત્યાં આવી અને બેઠેલા છે. એ પૂજ્ય લાલ મહારાષ્ટ્રીના આ પ્રસંગે સભાસ્થાનની અંદર પંડિતજી તથા મોટા મોટા મહેમાનો હાથી એ હાથીને પોતે જે વાડીની અંદર આચાર્ય મહારાષ્ટ્રીનો એ હાથી એ દર્શન કરવા માટે આવે માવદાન કવિ એ હાજર છે. એમના ભાઈ છે. એ સભાની અંદર એ લાલ મહારાષ્ટ્રીને જનોઈના પ્રસંગે પોતે કંઈક પ્રવચન કરે છે. આ વિશાળ રસ્તાઓ શોભાઓ સંગીત ગવૈયાઓ એ જનોઈ પ્રસંગે સારા સારા કલાકારો એ સભાની અંદર સંગીત વડે કરીને મનોરંજન અને પૂજ્ય લાલ મહારાષ્ટ્રીના ઉપવિત પ્રસંગે એક મોજ અને આનંદ એ સભાની અંદર માણી રહ્યા છે. સારા સારા કલાકારો ભારત વર્ષના જે પ્રસિદ્ધ છે સાણંદ ઠાકોર સાહેબ દાઢીવાળા એ સામે બેઠેલા છે અને નામ ખ્યાતકાર કલાકારો સ્વામી શ્રી વલ્લભદાસજી તેમજ મામાશ્રી કૈલાસ પતિનાથ પશુપતિનાથ વગેરે સભાની અંદર એ સંગીતના
જ્યાં સંગીત ચાલે છે એ સંગીત સભાની અંદર સંગીતના રસિયાઓ આજે ખૂબ આનંદથી શરીરનું ભાન ભૂલી અને સંગીતનો લાભ અને તાન એ લઈ રહ્યા છે. જેની અંદર પ્રતિષ્ઠિત સત્સંગીઓ છે, રાજરજવાડા ઠાકોરો અને આગેવાન સત્સંગીઓ એ બધા આ લાભ લેવાને માટે પૂજ્યપાદ આચાર્ય મહારાજ ત્યાં હોલની અંદર દરેક બેઠેલા છે. સંતોની વિશાળ સભા એ સભાની અંદર પણ બેઠેલી મોટા મોટા સંતો છે. મંદિરની રોજ એમ કે લાઇટ વગેરેથી શણગારેલી એની શોભા એ આપણે જોઈએ છીએ યજ્ઞ મંડપ વગેરેની. મંદિરની શોભા, મુખ્ય દ્વાર, દરવાજો, એ દરવાજાની રોશની અને એની શોભા, અન્નકોટનું એક દ્રશ્ય જ્યાં નારાયણ દેવની આગળનો ભાગ, જ્યાં જન્મની આરતી વખતે પારણામાં ભગવાનનું સ્વરૂપ એ જોલાવવામાં આવ્યું છે. જન્મોત્સવની આરતી, ભગવાનની આરતી, એ જન્મની આરતી એ ઉતારે છે. રામનવમીના દિવસે 12 વાગે ભગવાન શ્રી રામની આરતી અને એ જ દિવસે રાત્રે આરતી, હજારોની સંખ્યામાં એ સત્સંગીઓ બેઠેલા, ઓછવ્યાઓ, પોપટભાઈ, કાંતિભાઈ, નવીનચંદ્રભાઈ, દાસકાકા વગેરે આગેવાન એ ઓછવ્યાઓ ત્યાં ઓછો કરે અને દર્શનનો લાભ લે. પંક્તિ પડીશ, પંક્તિ પૂજ્યલાલ મહારાષ્ટ્રી એ પોતે યજ્ઞ પછીથી, જનો આપ્યા પછીથી પધારેલા આ યજ્ઞ ભૂમિ છે જ્યાં પ્રતિષ્ઠાનું કાર્ય ચાલે છે. રસોડો, મોટી મોટી રંગોળીઓ, દાળ નહીં, શાક નહીં, જો ડોલે ડોલો ઉપડે, કમંડળે કમંડળો ઠલવાય, ભાતના ઢગલા પડે અને તબડકા ભરી ભરીને સત્સંગીઓ પીરસવાની તૈયારી કરે. કેવું અનેરું દ્રશ્ય છે જ્યાં હજારો સત્સંગીઓને પ્રસાદ માટેની સુંદર વ્યવસ્થા છે. સત્સંગીઓ ટોપલીઓ, ટોપલા અને વગેરે સાધનો લઈ અને પંક્તિમાં પીરસનારને માટે તૈયારી કરે. પ્રસાદ લેનારા સત્સંગીઓ પ્રસાદ લેવાને માટે લાઇનસર ગોઠવવા માટે, જમવા માટે દરેક લાઇનમાં અને વ્યવસ્થિત ગોઠવાય છે. સંતો અને સ્વયંસેવકો એને વ્યવસ્થિત બેસાડે છે. જો પંક્તિ પડી છે, પીરસાય છે, દરેક પ્રેમથી પ્રસાદ જમે છે. બહેનો એ પણ પ્રસાદ જમે છે. હજારોની સંખ્યામાં સત્સંગીઓ, અનાજનો કંટ્રોલ, પૂરેપૂરું રેશનિંગ, આવા સમયની અંદર પણ હજારો સત્સંગીઓ ખૂબ ઉત્સાહ અને પ્રેમથી એ ભગવાનનો પ્રસાદ એને જમે છે. કોઈ પાણી પીવે છે. પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી દેવેન્દ્ર પ્રસાદજી મહારાજ પોતે આશીર્વાદ આપતા બિરાજમાન છે. પૂજ્યપાદ આચાર્ય મહારાષ્ટ્રની વાતચીત અને ચર્ચા કરતા નજરે પડે છે. સભાની અંદર નવીનચંદ્ર શેઠ તેમજ બીજા સત્સંગીઓ આગેવાનોની સાથે મહારાષ્ટ્રની ઉત્સવ અંગેની ચર્ચા અને એ અંગેની વાતચીતો કરે. આ છે રસોડાની એક ઝલક. ભવ્ય વરઘોડો, કેવું સુંદર એ રોશની, કેવો મંડપ, એની શોભા આચાર્ય મહારાષ્ટ્રી પોતે પધારે છે. પૂજ્યલાલ મહારાષ્ટ્રી પણ બંને સાથે છે. હજારો સત્સંગીઓ પૂજ્યપાદના દર્શન કરવા કેટલી એને તાલાવેલી છે. ભવ્ય વરઘોડો જ્યાં છત્ર અને ચમર અને પૂજ્યપાદ આચાર્ય મહારાષ્ટ્રી પોતે એ હજારો સત્સંગીઓના વચમાં પૂજ્યપાદ લાલ મહારાષ્ટ્રીને લઈ અને એ વરઘોડાની અંદર આચાર્ય મહારાષ્ટ્રી એ વિજય સવારી કાઢેલી છે. પાર્ષદો ઘોડા ઉપર બેસી અને કેવા સુંદર અશ્વને નચાવતા વરઘોડાની શોભાનો અનેરો આનંદ આવે. હજારોની સંખ્યામાં ડંકા નિશાનો સાથે એ સત્સંગીઓ, સ્વયંસેવકો અને પાર્ષદો
કેટલી ધક્કા મૂકીની અંદર પણ પૂજ્યપાદ આચાર્ય મહારાષ્ટ્રી પૂજ્ય લાલ મહારાષ્ટ્રી એના દર્શન માટે અસહ્ય ગરમી તડકો પડતા આખડતા હજારોની સંખ્યામાં એ સત્સંગીઓ પાર્ષદોની સેવા પાર્ષદોની મહેનત કે પૂજ્યપાદ આચાર્ય મહારાષ્ટ્રને ધક્કો ના આવે પૂજ્ય લાલ મહારાષ્ટ્રને કંઈ ઈજા ના થાય કેટલી તાલાવેલી ઉછવ્યાઓ ગામડાના સ્વામિનારાયણ સેવક દા ખૂબ જ રાસ રમે છે ઉત્સાહથી રાસ રમી અને આ શોભામાં અનેરો આનંદ લાવે ઘોડેસવાર પાર્ષદો એ ઘોડાઓને દોડાવતા એ બજારની અંદર આગળ બેન્ડ પાર્ટી એ બેન્ડ એમ વાજાના સુરો એને છોડતા અને સુંદર એકનું મધુરું વાતાવરણ એને ઊભું કરે છે બેન્ડ પાર્ટી તેમજ સત્સંગીઓ અને ઉછવ્યાઓ ભગવાનના રસિક કીર્તનો ગાતા એ સ્વારી આગળ વધે છે ડંકા નિશાનો સાથે પાર્ષદો દરબારો સત્સંગીઓ પોતાની સેવા એ બગીમાં પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાષ્ટ્રી પૂજ્ય લાલ મહારાષ્ટ્રી કેવું સુંદર દર્શન છે તેજેન્દ્ર પ્રસાદજી સાણંદ ઠાકોર સાહેબ વિગેરે ઊંટ ઊંટ મારવાડનું ઊંટ પણ એ ડંકાનું એ સુંદર એક પ્રતીક છે ડંકા અને નિશાન સાથેનો વરઘોડો આગળ ચાલો છે બગીઓ ઘોડાગાડીઓ ઘોડાઓ પગપાળાઓ દોડતા સત્સંગીઓ એ વરઘોડાની અંદર આચાર્ય મહારાષ્ટ્રના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં એ ચાલતા જાણે ઘોડેશ્વરો કેટલા ઘોડાની બગી છે કેટલો માનો મેરામણ છે ગરમીનો પ્રસંગ છે દરેક પંખાઓથી આચાર્ય માસ્ટરને પહોંચવી છે મોટવાળા ભાઈ નોબત વગાડતા આગળ ચાલ્યા જાય તેજેન્દ્ર પ્રસાદજી અને રાઘવેન્દ્ર પ્રસાદજી મહારાજના દર્શન છે પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાષ્ટ્રી આગેવાન સત્સંગીઓની સાથે પાર્ષદોની સાથે સંતોની સાથે આપણે દ્રષ્ટિગોચર થાય સત્સંગીઓ ખૂબ ઉત્સાહથી નારા લગાવતા પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાષ્ટ્રીને પવન નાખતા આપણે નજરે ચડે ડંકા નિશાન સાથેનો વરઘોડો આગળ વધતો જાય પૂજ્ય લાલ મહારાષ્ટ્રી સાથે બંને ભાઈઓ એકી સાથે બેઠેલા છે અમદાવાદના આ એક મહાન એ રોડનું આ એક દ્રશ્ય છે રિલીફ રોડ રીચી રોડ માણેક ચોક ઉછવ્યાઓ ગામડાના સત્સંગીઓ રાસ લેતા તેમજ પાર્ષદો ઘોડાઓને ખેલવતા એ વરઘોડાની અંદર આપણી નજર સમક્ષ બેન્ડ પાર્ટીઓ બેન્ડના સુરોને રેલાવતા આગળ ધપી જાય મહારાષ્ટ્રી સંતો હરિભક્તો કોઈ પાઘડીવાળા કોઈ ટોપીવાળા કોઈ પોલીસો શેરડીનો ભારો હાથીની ઉપર જો પૂજ્ય લાલ મહારાષ્ટ્રી તેજેન્દ્ર પ્રસાદજી રાઘવેન્દ્ર પ્રસાદજી બંને એ વરઘોડાની અંદર એ હાથી ઉપર બેઠેલા આપણે દર્શન થાય છે આ વાડીનો એ નિવાસ સ્થાન એ મુખ્ય ગેટ
જેને અનેક પ્રકારની શોભાઓથી એ શણગારવામાં આવેલો છે, જ્યાં પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાષ્ટ્રનું એ નિવાસ સ્થાન એ વાડીના બંગલાના આગળના ભાગનું એક સુંદર દ્રશ્ય છે, જેને અનેક પ્રકારના વસ્ત્રો વડે કરીને અનેક પ્રકારની શોભાઓ અને લાઇટો વડે કરીને એમ કે સુંદર બનાવવામાં આવેલું છે. મહારાષ્ટ્રની બેઠકની અંદર રાત્રિના સમયમાં પૂજ્યપાદ આચાર્ય શ્રી દેવેન્દ્રપ્રસાદજી મહારાજ ખ્યાતનામ કલાકારોની સમક્ષ એ જ્યાં સંગીતનો એક લાવો એ લેવામાં આવ્યો. સંગીત વિશારદ સ્વામી શ્રી વલ્લભદાસજી તેમજ વિદ્વાન રીતના કલાકારો જ્યાં સંગતની મોજ માણે પરખે મામાષ્ટી પશુપતિનાથ અને કૈલાસનાથ પોતે બેઠેલા છે, જ્યાં એક આ રીતના સંગીતની મસ્તીમાં પૂજ્ય આપણા આચાર્ય શ્રી મહારાષ્ટ્રી આપણું અક્ષરભુવન જેની પ્રતિષ્ઠા એ થયેલી છે એ અક્ષરભુવનનું ઉપલા માળનું દ્રશ્ય નાનાન દેવના ત્રણ શિખર ધજા પતાકાથી શોભતું એ આપણું મંદિર છે. આ મંદિરનો ભાગ નીચેનો ભાગ દેખાય છે, ચોક દેખાય છે જ્યાં દર્શનાર્થીઓ અને અવર જવર દરવાજો મેઇન ગેટ મંદિરનો, જ્યાં અમદાવાદની અંદર જેને એક નામ છે કાષ્ઠની કારીગરીથી શોભતી આ છે આપણી હવેલી. હવેલીનું અનુપમ દ્રશ્ય છે. આદે આચાર્ય શ્રી વિદ્યાપ્રસાદજી મહારાજની એક શ્રદ્ધા અને સંકલ્પનું આ પ્રતીક છે. એ ચિત્રકામ એ એમ કે શિલ્પકામને માટે એ કલ્પ તેમજ આપણો સભા મંડપ અમદાવાદની અંદર જોવાલાયક સ્થળોમાં લાકડાની ઇમારતોમાં શિલ્પનો અદ્ભુત એક કોઈ નમૂનો હોય તો એ આપણું હવેલી અને સભા મંડપ આ શ્રી નારાયણ દેવનું મંદિર. શ્વેત ધવલ શિખરો, સુંદર દરવાજો, રાજમહેલને શરમાવે એવો દરવાજાનો ઉપરનો ભાગ, સત્સંગીઓ દર્શન માટે જલ્દીથી એની અવર જવર નજરે પડે. મંદિરના દરવાજાના બહારના ભાગનું એક સુંદર દ્રશ્ય છે, જ્યાં ઝરૂખાઓ ગોખલાઓ બારીઓ સાથે એ મંદિરની શોભા એ અલૌકિક જણાય છે. શ્રી નારાયણ દેવ આપણે દર્શન આપે છે. ભગવાન શ્રી નારાયણ દેવ કેવું સુંદર એ સ્વરૂપ છે. બ્રહ્મચારી સ્વામી એ ભગવાનના શણગાર કરી અને કેવા લાડ લડાવે છે. નાના લાલજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, રામનવમીનો દિવસ છે આજે. ષોડશ આજે ભગવાનના અનેક પ્રકારના આભૂષણોથી સુંદર શણગારોથી પ્રભુને ઘરેણાઓ તેમજ અનેક પ્રકારના અલંકારો મુગટ વગેરેથી સુંદર એવી રીતને વાઘાઓ ધરાવવામાં આવેલા છે. નારાયણ દેવની જય. ધર્માદેવ ભક્તિ માતા અને હરિકૃષ્ણ મહારાજ જ્યાં દિવ્ય સ્વરૂપે આપણે દર્શન આપે છે. ભક્તિ દેવી ધર્માદેવ સાથે રાધા કૃષ્ણ દેવનું દર્શન એ પ્રેમની ભક્તિ એનું એક પ્રતીક છે. શ્રી રાધા કૃષ્ણ દેવની આરતી એના આપણે દર્શન થાય. લાઈટ અનેક પ્રકારની વીજળીની શોભા બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ. ઘનશ્યામ મહારાજની મૂર્તિ અને પૂજ્ય લાલ શ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી એ સભાની અંદર બિરાજમાન છે, જ્યાં વિદ્વાન બ્રાહ્મણો નાનાભાઈ શ્રી રાઘવેન્દ્ર પ્રસાદજી તેમજ પૂજ્ય લાલ શ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજનું જ્યાં વિધિ કરવામાં આવે છે. પૂજ્ય આચાર્ય મહારાષ્ટ્રી દેવેન્દ્ર પ્રસાદજી મહારાષ્ટ્રીની સાથે જ્યાં પાસર પાર્ષદો તેમજ અન્ય અધિકારીઓની સાથે પૂજ્ય આચાર્ય મહારાષ્ટ્રીને ઉપનયન સંસ્કાર વખતે જે બાળની લટ કાપવામાં આવે છે એ એક વિધિ છે, જે એનું દિવ્ય દર્શન આપણને થાય છે. વિદ્વાન કર્મકાંડી બ્રાહ્મણો આજે
પૂજ્ય લાલશ્રી તેજેન્દ્રપ્રસાદ મહારાષ્ટ્રની ઉપવિત જનોનો વિધિ એ હવેલીની અંદર એ ચાલુ છે. યજ્ઞ અગ્નિની સાક્ષી વેદ વિધિ પ્રમાણે આર્ય સંસ્કૃતિ એના કર્મકાંડને આધારે જ્યાં એ જનોયનું મુંડન એ કરવામાં આવે છે. બબલદાસ આ રીતે ના બેન પણ સાથે છે, નાના મોટા બંને બહેનો. તેજેન્દ્રપ્રસાદજી મહારાષ્ટ્રનો ઉપવિત સંસ્કાર નિમિત્તે જ્યાં મુંડનનું કાર્ય, મુંડન વિધિ અને મુંડનના સંસ્કારો એ કરવામાં આવે છે. પૂજ્ય લાલષ્ટી આ શું બધું થાય છે એ આપણે એ નજરે જુએ છે. કેટલો શાંત સ્વભાવ છે, કેટલા પોતે આ વિધિને આંખમાં પડેલા વાળને દૂર કરવા માટે એક ચંચલતાનું પ્રતીક છે. પાર્ષદો પણ હશે છે, બંને ભાઈઓ એકી સાથે બેઠેલા છે. બલરામ અને કૃષ્ણની જોડી જેવું એ દ્રશ્ય આપણી નજર સમક્ષ એ દેખાય છે. મુંડનનો વિધિ કેટલો દિવ્ય છે. પૂજ્ય લાલ મહારાષ્ટ્રી આ બધું એ નજરે જોયા કરે છે. વિચાર કરે છે કે આ બધું શું. મુંડન પછીથી સ્નાન કરાવવામાં આવે છે એ પૂજ્ય બને લાલ મહારાષ્ટ્રીને, એ સ્નાન પરમ પૂજ્યપાદ આચાર્ય શ્રી દેવેન્દ્રપ્રસાદજી મહારાષ્ટ્રીને હાર પહેરાવવામાં આવે. તેજેન્દ્રપ્રસાદજી મહારાષ્ટ્રીને એ યજ્ઞની અંદર એ યજ્ઞ વિધિ પ્રમાણે એના સંસ્કારો કરવામાં આવે છે. પોતે વિદ્યાભ્યાસ યજ્ઞની અંદર પ્રતિજ્ઞા કરે છે. વિદ્યાભ્યાસની એક વસ્તુ છે. વિધિ કરે સભા આગેવાન સંતો માવદાન કવિશ્રી કવિરાશ્રી માવદાનજી પૂજ્યપાદ આચાર્ય મહારાષ્ટ્રી લાલશ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાષ્ટ્રીનો એ જ ઉપવિત સંસ્કાર, કેટલું દિવ્ય વાતાવરણ બહેનની સાથે વિધિ પ્રમાણે નગરના પ્રતિષ્ઠિતો પણ આવેલા છે. આ છે આર્ય સંસ્કૃતિનું, વૈદિક સંસ્કૃતિનું પ્રતીક કે એને બાળ બટુ બની અને વિદ્યાભ્યાસ કરવાને માટે જગતની નશ્વરતા અને જ્ઞાનની પ્રાપ્તિને માટે, જગતને સાચું જ્ઞાન બતાવવાને માટે જેને સંસારનો ત્યાગ કરી અને એક બટુ બ્રહ્મચારીનો વેશ એ ધારણ કરેલો છે. પિતાજી એને જ્ઞાન આપે છે. આચાર્ય મહારાષ્ટ્રી તે દેવેન્દ્રપ્રસાદજી મહારાષ્ટ્રી વૈષ્ણવના આચાર્ય મહારાષ્ટ્રી વૃદ્ધાજી મહારાજ પણ એ વખતે ત્યાં વિદ્યમાન હાજર છે. જ્યાં પૂજન અને વિધિ ચાલુ છે, સંતો પણ ત્યાં બેઠેલા છે. વિદ્યા દંડ લઈ અને વિદ્યાભ્યાસને માટે કાશીના રસ્તે ગુરુના આશ્રમમાં એ જવાના માટે તૈયાર છે. સાચી બ્રહ્મ વિદ્યા એમને જીવનથી જ પ્રાપ્ત કરેલી છે, છતાં પણ એક લૌકિક નિયમ પ્રમાણે આ બધો વિધિ આપણી નજર સમક્ષ થાય છે. પૂજ્ય લાલષ્ટી તેજેન્દ્રપ્રસાદજી મહારાષ્ટ્રી એ બ્રહ્મદંડ એને હાથમાં લે છે. વિધિ ચાલુ છે. બંને ભાઈઓ સાથે બેઠેલા છે. પુરાણ સ્વામી ઘનશ્યામચરણદાસજી તેમજ પાર્ષદ નિષ્વત ભક્તો તેમજ નારાયણ ભગત વગેરે પાર્ષદો, શંકર ભગત ખૂબ જ ગીર્દી છે.
અભ્યાસ બંને લાલશ્રીને પાર્ષદોએ તેડી અને પેન્ટર ભગત તેમજ ઈશ્વર ભગતલે આગેવાન સત્સંગીઓ પેન્ટર ભગતના પાસે પૂજ્ય લાલશ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાષ્ટ્રી ઉભેલા છે. વર્ષો પછીથી હિરના હિંડોળાનો એક ભવ્ય પ્રોગ્રામ ખંભાતના સત્સંગીઓએ ખૂબ ઉત્સાહ અને પ્રેમથી પોતાની ભક્તિ અને શ્રદ્ધાથી મહેનત કરી અને હિરના હિંડોળા એ નાના દેવની આગળ સુંદર કરવામાં આવ્યા, જ્યાં કલા અને કારીગરીનું એક સુંદર પ્રતીક હતું. આ હિરના હિંડોળાની શોભાનું એ પ્રતીક છે, જ્યાં હજારો સત્સંગીઓ ગુજરાતનો એક એક સત્સંગી એ દર્શન કરવાને માટે ખૂબ જ મોટી સંખ્યામાં ત્યાં આવતો હતો એનું એક દ્રશ્ય આપણી નજર સમક્ષ આવશે. આ એ વખતની એક શોભા અને મંદિરનું શિખર. જ્યાં આપણા આચાર્યશ્રી દેવેન્દ્ર પ્રસાદજી મહારાજ પૂજ્ય લાલ મહારાજશ્રી એ ભગવાનને હિંડોળે ઝુલાવવાની તૈયારી કરે છે. હિર હિંડોળાનું બ્રહ્મચાર્ય સ્વામી હરિપ્રિયાનંદજી એ પડખે વ્યવસ્થા કરે છે. લાલ મહારાષ્ટ્રી પૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્ર પ્રસાદ મહારાષ્ટ્રી સાથે કોઈ વાત અને ચર્ચા કરે, ભગવાનને હિંડોળે ઝુલાવે છે. પૂજ્ય લાલ મહારાષ્ટ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ ખૂબ આનંદ અને ઉત્સાહમાં છે. આ રીતે હીર હિંડોળા એને સુંદર ઝાંકી છે. જ્યાં નાના બાળ બટુ બ્રહ્મચારીઓ આપણા ગુજરાત રાજ્યના ગવર્નર શ્રી શ્રીમન નારાયણ પોતે એ દર્શન કરવા માટે હીર હિંડોળાના તે વખતના મહાન સદગુરુ સ્વામી બલદેવ પ્રસાદાસજીને કે અમારે હિંડોળાના દર્શન કરવા માટે આવું, એ પોતે ગવર્નર સાહેબ પોતે દર્શન કરવા માટે આવ્યા. આચાર્ય શ્રી દેવેન્દ્ર પ્રસાદજી મહારાજ એ ગુજરાત રાજ્યના રાજપાલશ્રીને હાર પહેરાવી અને એનું સ્વાગત કર્યું અને પૂજ્ય લાલશ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી એ પણ ત્યાં ઉભેલા છે. એ દ્રશ્ય બધું બતાવે છે એનો મહિમા એ ગવર્નર શ્રી તથા તેમના શ્રીમતીને પોતે સમજાવે છે. આ રીતે આપણા પૂજ્ય લાલ મહારાજશ્રી સદગુરુ સ્વામી બલદેવ પ્રસાદાસજી પણ ત્યાં ઉભેલા છે. આ રીતે ગુજરાત રાજ્યના ગવર્નર આ રીતે ઝુલાનું એક કાર્ય જોઈ અને એની કારીગરી જોઈ અને મુગ્ધ પામે છે કે હું એક બે ત્રણ ત્રણ માળ સુધી આ ઘુમટની અંદર કઈ રીતના હિંડોળા છે. પૂજ્ય લાલશ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ ગવર્નરને આ દર્શન કરાવી અને સાથે ફરે છે. ગવર્નરને શ્રી રાષ્ટ્રપતિને આગળ લઈ અને પૂજારી સ્વામિનારાયણ પ્રિયદાસજી પૂજ્ય લાલશ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી દર્શન કરાવી અને આગળ લઈ જાય. હજારોની સંખ્યામાં એ સત્સંગીઓ છે. સિક્યુરિટી પોલીસ એ વ્યવસ્થાના માટે ત્યાં હાજર છે. ગવર્નરશ્રી આ રીતે ભગવાનના દર્શન કરી એક મહાન કાર્ય અને આ રીતનું શિલ્પથી પૂર્ણ ઇંડાળાનું કાર્ય અને ભક્તિ જોઈ અને પ્રભાવિત થઈ અને મંદિરમાંથી પોતે ભગવાનની આરતી એ ઝુલાની આરતી આપણા લાલશ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાષ્ટ્રી આરતી ઉતારે. સામે બ્રહ્મચારી સ્વામી દેખાય છે અને એક બાજુ આપણા આચાર્યશ્રી તેજેન્દ્ર પ્રસાદ દેવેન્દ્ર પ્રસાદજી મહારાષ્ટ્રી પણ એ પોતે આ રીતે પૂજ્ય લાલશ્રી આરતી ઉતારે છે અને પોતે નજરે એ આ બધું જોઈ અને ખૂબ આનંદ અનુભવે અને દર્શનનો લાભ લે. શાસ્ત્રી સ્વામી નારાયણ પ્રસાદાસજી વગેરે સંતો પણ ત્યાં ઉભેલા છે. આ એક સુંદર દ્રશ્ય છે. આ રીતે મંદિરના કારભારી પાટડિયા મંદિરનો સ્ટાફ બ્રહ્મચારી બાલ સ્વરૂપાનંદજી સ્વામી બલદેવ પ્રસાદાસજી બ્રહ્મચારી હરિપ્રિયાનંદજી સ્વામી હરિમુકુંદાસજી શાસ્ત્રી લક્ષ્મીપ્રસાદાસજી સ્વામી સ્વયં શાસ્ત્રી સ્વયં પ્રકાશદાસજી આ રીતે સંતો એ બધા સાથે દર્શન કરે છે. બ્રહ્મચારી બાલ સ્વરૂપાનંદજી ત્યાં ઉભેલા છે. રાધા કૃષ્ણ દેવનું સુંદર સ્વરૂપ અનેકદા બહુધા
અનેક રીતે અનેક સ્વરૂપે આપને દર્શન આપે છે. એક હોવા છતાં પણ અનેક રૂપે આપને દર્શન થાય છે. નરનારાયણ દેવ આપને સન્મુખ આપને દર્શન આપે છે. જ્યાં ભગવાનની આરતી, શ્રી નરનારાયણ દેવની આરતી ઉતારવામાં આવે, જ્યાં બ્રહ્મચારી મહારાજ ધર્માદેવ ભક્તિ માતા અને હરે કૃષ્ણ મહારાજના ભવ્ય સ્વરૂપના દર્શન, જે મનોહારી કલ્યાણકારી અનેક આભૂષણોથી યુક્ત એ સુંદર દર્શનનો લાભ આપણને મળે. બ્રહ્મચારી સ્વામી હરિપ્રાણજી તેમજ ભૂદેવો અને બ્રાહ્મણો એ આરતીની તૈયારી કરે છે. ગજેન્દ્ર તેમજ લાભશંકર, બ્રહ્મચારી ઘનશ્યામાનંદજી, બાલ સ્વરૂપાનંદજી, હરિહર વગેરે એ પૂજા કરે છે અને એનો વિધિ ચાલુ છે. સર્વત્ર પ્રભુના દર્શનની સુંદર ઝાંખી આપણી સમક્ષ છે. શ્રી નરનારાયણ દેવ ભરતખંડના રાજા આપણે અભયદાન આપતા નજરે આપણે દર્શન થાય. શંખ ચક્ર ગદા અને પદ્મ જુજવા રૂપના દર્શન, વેદની અંદર લખ્યું હું એક નહીં પણ અનેક રૂપે છું, તો એ આપણે એ નજરે એ પ્રભુના દર્શન થાય. એક હોવા છતાં પણ એકદા નહીં પણ અનેકદા આપણી નજરે એ દ્રષ્ટિગોચર થાય છે. આ છે રાધા કૃષ્ણદેવ. જે સ્વરૂપના આપણે દર્શન કરીએ એ ભગવાન સ્વામિનારાયણને બાથમાં ગાલી અને પધરાવેલા એ દેવોના દર્શન આપણને થાય છે. શ્રી રાધા કૃષ્ણદેવ, રાધે માતાજી, શ્રી રાધિકાજી, પગની આંટી વાળી ઉભા રાધાજીની સાથ. આ છે સુંદર એક એ દ્રશ્ય કે હીર હિંડોળા તેમજ લાઇટની રોશની અને એની સાથેનું એક માળ બે માળ કમાનો અને ભવ્ય રીતની આકૃતિ અને સુંદર રીતનું એ સત્સંગીએ કરેલી મહેનત અને એની જે સેવા એનું પ્રતીક છે. મંદિરનો ઘુમટ, નિજ મંદિરનો ઘુમટ અને એની ચારે બાજુનો ભાગ જ્યાં આચાર્ય મહારાષ્ટ્રના ફોટાઓ તેમજ ભગવાન સ્વામિનારાયણના ફોટાઓ તે અનેક પ્રકારના ઝૂલાઓમાં ઝૂલતી એ જાત જાતના સ્વરૂપોની આપણા ઈષ્ટદેવની એ વિભૂતિઓ. કમાન અને એની ચારે બાજુનું આ દ્રશ્ય, રેશમને કઈ રીતે ગૂંથવામાં આવ્યું છે, કઈ રીતે એને ગોઠવવામાં આવ્યું છે, એનું સુંદર એ શિલ્પ અને એની બુદ્ધિની તેમજ પ્રેમથી કરેલી એ આબેહૂબ પ્રતિકૃતિ એ શિલ્પની આપણી નજર સમક્ષ દેખાય છે. આ ઘુમટની અંદરનો ભાગ છે. રેશમના દોરાઓને કઈ રીતે ગૂંથી અને ઝૂલાઓ બનાવવામાં આવ્યા જ્યાં ભગવાન ઘનશ્યામ મહારાજ પોતે ઝૂલે છે. એક સભાની એક ચક્ષુની મૂર્તિ, નાના બ્રહ્મચારી બાળ બટુઓ એ પરમાત્માને ઝૂલાવે છે. નાના બ્રહ્મચારી સ્વામી અલગ અલગ રીતે કમાનો, ઘુમટ, શીડી અને પગથિયાઓના એક કલાકૃતિના એક ઉમદા ઉદાહરણો આપણી નજર સમક્ષ જોવામાં આવે છે. થાળ જમતી પરમાત્માની મૂર્તિના દર્શન થાય છે.
ખૂબ જ ગઢતી છે દૂરથી દર્શન થતા નથી કેટલીક ભાવિક અને પ્રેમી જનતા એને દર્શનની તાલાવેલી જ્યાં પુરુષો અને બહેનો પોતપોતાની મર્યાદાથી દર્શન કરે છે આ ઝોલાનું દ્રશ્ય જોઈ અને અંતકાળે જેને આ સ્મૃતિ થશે એ અક્ષરધામનો અધિકારી બને હવે એ જે હજારો સત્સંગીઓ એ દર્શન કરવા માટે આવે છે એ પ્રસાદ લીધા વિના કોઈને જવાનું નથી બધાએ પ્રેમથી ભગવાનનો પ્રસાદ લઈ અને જમે છે એ સભા મંડપની અંદર સંતો અને હરિભક્તો એ સત્સંગીઓને ખૂબ જ પ્રેમથી પીરસી અને જમાડે કોઈ દાળ માગે કોઈ શાક માગે કોઈ લાડુ માગે આ રીતે શાસ્ત્રી લક્ષ્મીપ્રસાદજી તેમજ બીજા સંતો હરિસ્વરૂપદાસજી વગેરે સંતો સભાની અંદર શ્યામચરણદાસજી બધા પ્રેમથી પીરસે છે કોઈએ માથે બાંધ્યું કોઈએ કેડે બાંધવું ફાળિયાવાળા ટોપીઓવાળા તગારા લઈ અને દરેક સત્સંગીઓને પ્રેમથી સંતો અને હરિભક્તો પીરસે છે મંદિરની આગળના ભાગનું દ્રશ્ય મંદિરના ચોકઠાનું એક સુંદર દ્રશ્ય કે હજારો માનવ મેદની ભગવાનના દર્શન કરવા માટે જ્યાંથી આવે અને જાય છે એનું એક સુંદર દ્રશ્ય છે શ્રાવણ મહિનાના પવિત્ર તહેવારના દિવસોમાં લોકો પોતાનું કામ છોડી ધંધો છોડી અને કેટલે કેટલે દૂરથી એ પ્રભુના દર્શન કરવા માટે આવે છે હિંડોળે ઝૂલતું ભગવાનની વિભૂતિ અને સ્વરૂપોના મંદિરની અંદર હૈ હૈયું દળાય છે કેટલી માનવ મેદની કેટલી ભીડ આ સભા મંડપ ચોક દરવાજો જ્યાં જોઈએ ત્યાં જેને ઉત્સવને સમયો આખો શ્રાવણ મહિનો હીર હિંડોળાની અંદર ખૂબ જ આજે સત્સંગીઓની ભીડ હતી આવવાની જવાની જમાડવાની સદગુરુ મહંત સ્વામી બોલદેવ પ્રસાદાસજી ભંડાર સ્વામી નારાયણ સેવાદાસજી તેમજ પૂજા સ્વામી નારાયણપ્રિયદાસજી વગેરે સંતોએ મંદિરના નાના મોટા સંતોએ ખૂબ જ વ્યવસ્થાથી આ કાર્ય કરે છે હજારોની સંખ્યામાં જ્યાં બધા દર્શનને માટે કેટલી ભીડ છે કેટલી તાલાવેલી છે જ્યાં અને વાંસને ઊભો કરે કેટલો માણસ કેટલી ગડતી સત્સંગીઓ હૈયે હૈયું દળાય ખૂબ જ ભીડ છે દરેકને દર્શન કરવા દરેકને લાભ લેવો આ લાભ ફરીથી નહીં મળે ગામડાઓ નાશે શહેર નાશે દૂર દૂરથી આવેલા સત્સંગીઓ એ ભગવાનના દર્શન કરવા માટે ત્યાં આવેલા છે પૂજ્યપાદ આચાર્ય મહારાષ્ટ્રી સ્કીમ કમિટીના સભ્યો પૂજારી સ્વામી નારાયણપ્રિયદાસજી પાર્ષદ મોહમ્મદ સંઘ ભગત આ રીતે ગુજરાત રાજ્યના પ્રાઇમ મિનિસ્ટર હિતેન્દ્ર દેસાઈ એ પોતે દર્શન કરવા માટે ત્યાં આવે અમદાવાદ મંદિરના મહંત સદગુરુ સ્વામી બલદેવ પ્રસાદજી નંદાદેવના પૂજારી બ્રહ્મચાર્ય સ્વામી હરિપ્રિયાનજી આપણા વડા ગુજરાત રાજ્યના મંત્રી શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈનું સ્વાગત કરી ફૂલહારથી તેમજ એમની સાથે આગેવાનો છે કાર્યકરો છે પૂજ્ય લાલ મહારાષ્ટ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાષ્ટ્રી પણ એ દર્શનની અંદર એ આપણા મુખ્યમંત્રી શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈને આ વિગત સમજાવે છે માણસોની ભીડ પુષ્કળ છે સભા મંડપની અંદર ચોકની અંદર રવેશની અંદર ઝરોખાની અંદર સદગુરુ સ્વામી બલદેવ પ્રસાદજી મહંત સ્વામી પૂજ્ય લાલ મહારાષ્ટ્રી અને મુખ્યમંત્રી શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ આ બધા બેઠેલા છે બાલુભાઈ પાર્ષદ ખેતસી ભગત પેન્ટર ભગત પૂજ્ય લાલ મહારાષ્ટ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી મુખ્યમંત્રીને વિદાયગીરી આપવા માટે પૂજ્ય આપણા આચાર્ય શ્રી દેવેન્દ્રપ્રસાદજી મહારાજ પૂજ્ય લાલ શ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજ એ બંને બેઠેલા છે સભાની અંદર આરતી ઉતારે છે ખંભાતના સત્સંગીઓ પ્રેમથી આરતી ઉતારે શાસ્ત્ર સ્વામી માધવ પ્રસાદજી હજારોની સંખ્યામાં બેઠેલા સંતો અને સત્સંગીઓ આ દર્શનનો લાભ લે છે જેઓએ મહેનત કરી અને હિંડોળા કર્યા એ ખંભાતના સત્સંગીઓ શંકરભાઈ સદગુરુ સ્વામી મહંત સ્વામી બલદેવ પ્રસાદજી શાસ્ત્ર સ્વામી માધવ પ્રસાદજી વગેરે સંતો બ્રહ્મચાર્ય સ્વામી હરિપ્રિયાનજી પૂજ્યપાદ આચાર્ય મહારાષ્ટ્રી એનું પૂજન અને આરતી આપણી નજર સમક્ષ એ સભાની અંદર જોવામાં આવે
सदगुरु महंत स्वामी बलदेव प्रसाद जी ने ये सत्संग हर पे रहो घनश्याम स्वामी पुराण स्वामी मोटा मोटा संतो ये सभा ने अंदर बैठेला से जूनागढ़ बीजा अमदावाद वड़ताल शास्त्री स्वामी हरिकेशवदास जी ये सभा ने अंदर प्रवचन करे से खंभातना सत्संगी हो केवी मेहनत करी एनी बात पूज्य लाल महाराष्ट्री आचार्य महाराष्ट्री ने कहे से सदगुरु स्वामी बलदेव प्रसादास जी ये हीर हिंडोरा ने सेवा करना है ये बालू भाई विगेरे सत्संगियों ने पूज्य परम पूज्य पाद धर्म धुरंधर आचार्य महाराष्ट्री ना शुभ वरद हस्ते ये सम्मान पत्र ने साथे भगवान स्वामीनारायण प्रसाद आचरण आपता सदगुरु स्वामी बलदेव प्रसादास जी ये परम पूज्य पाद आचार्य महाराष्ट्री ना द्वारा हार पेरावी नाय प्रसाद शास्त्री स्वामी बालू भाई शंकर भाई मोहनलाल राव महंत स्वामी बलदेव प्रसादास जी ये सत्संगियों ने हार पेरावी अने एमने सेवा ने खूब बिरदावे से अपना आचार्य श्री देना महान सदगुरु स्वामी बलदेव प्रसादास जी ये खंभात नो सत्संग समाज वती ये श्री बालू भाई शेठ ने ये भगवान स्वामीनारायण प्रसादेना चरणिंद आपे से रंगमोलना घनश्यामना दर्शन थाय से ज्या महंत स्वामी बलदेव प्रसादास जी शास्त्र स्वामीनारायण प्रसादास जी ये बनने उभेला से दर्शन भक्ति पुजारी स्वामी सदगुरु स्वामी भक्ति स्वामी तेमज स्वामी केशव प्रसादास जी ये पण त्यां ये घनश्यामनी सेवा ने पूजा करता अपने नजरे बे उत्सव यो केटलो सुंदर उत्सव करे भगवान ने राजी करवा माटे नयनचंद्र शेठ वेणुभाई बालूभाई तेमज बीजा घणा इतना सत्संगियों मोटा संख्या में ये उत्सव करता है ये नजरे पड़े से ज्या आचार्य महाराष्ट्री महंत स्वामीश्री ये पोते हार पेरावे से ये उत्सव यो स्वागत करे से सुंदर उत्सव त्या चाले से महान स्वामी बलदेव प्रसादास जी ब्रह्मचार्य स्वामी हरिप्रियन जी तेमज संतो अने हरिभक्तो रात शोभानु एक दृश्य से त्यां लाइट ने अनेक प्रकार की शोभा होती मंदिर ने सज धज बनावामां आव्युं हतुं एक पछी एक विजय कुमार त्रिवेदी तेमज बीजा मिनिस्टरो एक पछी एक दर्शन करवा माटे आवे ए माहिती मांगे महान स्वामी बलदेव प्रसादास जी शास्त्री स्वामी नायक प्रसादास जी स्क्रीन कमिटी ना सभ्य ओछोलाल भाई काशी भाई काकू भाई केशोलाल भाई कारबारी आ बद्धा त्यां बैठेला छे एचएम चौकसी एने पूजा ए पोते दर्शन करवा माटे जाय छे विजय कुमार त्रिवेदी तेमज गुजरात राज्य ना बीजा मिनिस्टरो ए बधाय ने माहिती आपी तेमज हाईकोर्ट ना मुख्य न्यायाधीशो એ દરેક આજે દર્શન કરવા માટે ત્યાં આવે છે પરમ પૂજ્યપાદ ધર્મધુરંધર આચાર્ય મહારાષ્ટ્રી પોતે ત્યાં સભાની અંદર પધારે છે મંદિરની અંદર દર્શન કરવા માટે પૂજ્ય લાલ મહારાષ્ટ્રી આવનાર મહેમાનોને તેમજ ન્યાયાધીશોને અને મિનિસ્ટરોને ખૂબ અભિવાદન કરી અને પોતે વાતચીત કરે છે ખૂબ જ આનંદ અને ઉત્સાહમાં આ વસ્તુને સમજાવે સહજાનંદ કોલેજના પ્રિન્સિપાલ શ્રી એલ શાસ્ત્રી સાહેબ તેમજ આચાર્ય મહારાષ્ટ્રી સદગુરુ સ્વામી બલદેવ પ્રસાદાસજી વગેરે બધા ઉભેલા છે એક અનોખું દ્રશ્ય છે જ્યાં આચાર્ય મહારાષ્ટ્રી દેવેન્દ્ર પ્રસાદજી મહારાજ મહાન સ્વામી બલદેવ પ્રસાદાસજી શાસ્ત્રી સ્વામી નારાયણ પ્રસાદાસજી તેમજ આપણા કારભારી સૂર્યપ્રસાદ પાંડે અને એ વખતના પુરવઠા મંત્રી એ બધા દર્શન કરી અને આ વખતનું દ્રશ્ય જોઈ અને ખૂબ જ આનંદ અનુભવ્યો કે ગુજરાતને આંગણે આવા ભવ્ય ઉત્સવ ઉજવાય છે ગુજરાતની પ્રજાને માટે આ સંપ્રદાયને માટે એક ગૌરવનો વિષય છે વૈષ્ણવના આચાર્ય શ્રી વરરાજજી મહારાજ એને સાંભળ્યું કે કાલુપુર સ્વામિનારાયણ મંદિરની અંદર હીર હિંડોળાનો ઉત્સવ એ સામાન્ય નથી એ પણ આવી ગયા છે જ્યાં આપણા આચાર્ય શ્રી દેવેન્દ્ર પ્રસાદજી મહારાજ પૂજ્ય લાલ મહારાષ્ટ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ મહાન સ્વામી બલદેવ પ્રસાદાસજી શાસ્ત્રી સ્વામી હરનંદાસજી મલ તેમજ મોટા વરિષ્ઠ અધિકારીઓ જે બધા આ હીર હિંડોળાના દર્શન કરી અને આયુતનો સુંદર ઉત્સવ જોઈ ખૂબ જ પ્રભાવિત થયા છે વૈષ્ણવના આચાર્ય
અને આપણા આચાર્ય મહારાજ શ્રી દેવેન્દ્ર પ્રસાદજી મહારાજ, બ્રહ્મચાર્ય સ્વામી હરિપ્રિયાનજી એમનું અભિવાદન કરે છે. આચાર્ય મહારાષ્ટ્રી સુંદર રીતે આજે કંઈ વાતચીત કરી અને માર્ગદર્શન આપતા આચાર્ય શ્રી દેવેન્દ્ર પ્રસાદજી મહારાજ, વ્રજરાયજી તેમજ વૈષ્ણવના લાલશ્રી પપ્પા, મારે ભગવાનને હિંડોળે ઝુલાવવા, એ વ્રજરાયજીના લાલ એ હિંડોળે ઝુલાવે છે. મહાન સ્વામી બલદેવ પ્રસાદજી, લાલશ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ સુંદર વિનોદની વાતો કરી અને ખૂબ જ આનંદ અનુભવે. અશોક બેનો જાળીની બહાર રહી અને દર્શન કરવા માટે કેટલી તાલાવેલી, કેટલી ગીડદીમાં એ ભગવાનના દર્શન કરે છે, એ ભાવના અને પ્રેમનું પ્રતીક છે. આ રીતે અંદરના ભાગમાં પુરુષો પણ ખૂબ જ ગીડદીમાં એ ખંભાતના સત્સંગીઓ પૂજ્ય લાલશ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાષ્ટ્રી ત્યાં ઉભેલા છે. મહાન સ્વામી બલદેવ પ્રસાદજી તેમજ આગેવાનો, તેમજ ખંભાતના શ્રી ચંદુભાઈ અને બીજા સત્સંગીઓ એ બધા ત્યાં ઉભેલા છે. પૂજ્ય લાલશ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ પોતે આરતી ઉતારે છે ભગવાનના ઝુલાની. આરતી ઉતારી અને ત્યાર પછીથી શંખથી પાણીનું વિધિ તેને કરી અને આચાર્ય મહારાષ્ટ્ર શ્રી લાલશ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાષ્ટ્રી પોતે ભગવાનને હિંડોળે ઝુલાવે છે. જ્યાં ભક્તિ અને દિવ્યતાનું વાતાવરણ એ આપણે નજર સમક્ષ ખડવું છે. બ્રહ્મચારી સ્વામી ભગવાનને પ્રેમ અને ભાવનાથી ઝુલાવે છે. ભગવાનને પાલખામાં પધરાવવા માટે બ્રહ્મચારી સ્વામી ભગવાનને ત્યાં પધરાવે છે હિંડોળે ઝુલાવવાને માટે. સિદ્ધપુરના પાઠોત્સવ પ્રસંગે, શતવાર્ષિક પાઠોત્સવ પ્રસંગે આપણા પૂજ્ય લાલશ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાષ્ટ્રી સિદ્ધપુરના મંત શાસ્ત્ર સ્વામી હરીશચંદ્ર પ્રકાશદાસજી સાથે આપણે નજરે સમક્ષ છે, જ્યાં એ આપણા આચાર્ય મહારાષ્ટ્રનું ભવ્ય સ્વાગત અને વરઘોડાની એ પૂર્વ તૈયારીઓ આપણી નજર સમક્ષ છે, જ્યાં બિલિયા, દાસજ, ફુવારા, ઊંઝા, મહેસાણા, ઉત્તર ગુજરાતના સત્સંગીઓ મોટી સંખ્યામાં એ પૂજ્યપાદ આચાર્ય મહારાષ્ટ્રના દર્શન કરવા માટે દરેકને તાલાવેલી એ સિદ્ધપુરને આંગણે શતવાર્ષિક પાઠોત્સવ, જે આપણા આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાષ્ટ્રીએ એ દેવની પ્રતિષ્ઠા કરેલી, એનો આજે જેઠ મહિનાનો એકાદશી ભવ્ય દિવસ છે. પૂજ્ય આચાર્ય મહારાષ્ટ્રના દર્શન કરવા માટે પૂજ્ય લાલ મહારાષ્ટ્રના વરઘોડામાં હજારોની સંખ્યામાં એ સત્સંગીઓ જ્યાં આવેલા છે. આ ભવ્ય એ નગરયાત્રાને, એ શોભાયાત્રાનું એક દ્રશ્ય આપણી નજર સમક્ષ છે. સિદ્ધપુરને આંગણે જ્યાં મારવાડી પોશાકમાં બિલિયા અને વાલીના મારવાડી સત્સંગીઓ પણ મોટી સંખ્યામાં આપણી નજર સમક્ષ છે, જ્યાં સિદ્ધપુરનું ટાવર સ્ટેશન આગળથી એ હજારોની સંખ્યામાં એ સત્સંગીઓ, ઉત્સવ મંડળીઓ એ ઉત્સવની અંદર જોડાયેલા છે. ગામડાઓના, શહેરોના, દૂર દૂરથી આવેલા સત્સંગીઓ એ લાભ લેવાને માટે ત્યાં એકઠા થયેલા છે. સિદ્ધપુર, દાસર, મહેસાણા, મોટપ, કરશનપરા, ચાણસમા વગેરે ગામો, તેમજ સારા એ ગુજરાતના સત્સંગીઓ, પોલીસોની સુંદર વ્યવસ્થા છે. વરઘોડો એ આગળ ચાલ્યો જ જાય છે. હજારોની સંખ્યામાં શતવર્ષ પાઠોત્સવ નિમિત્તે ભગવાનના દર્શન કરવા માટે દેશ દેશાંતરથી પૂજ્ય લાલશ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ, બ્રહ્મચારી સ્વામી હરિપ્રિયાનંદજી, પાર્ષદ ખેતસિંહ ભગત, આ છે વરઘોડાનું એક સુંદર દ્રશ્ય, જેમાં લાલ મહારાષ્ટ્રી હજારો સત્સંગીઓને દર્શન આપી અને આનંદ મુગ્ધ કરે છે.
આ છે સિદ્ધપુરની શોભાયાત્રાનું વિશાળ જનમેદનીનું દ્રશ્ય. ઊંચી ઇમારતો, સીધો રસ્તો અને ટાવર ચોકથી આગળ સ્ટેશન રોડથી એ શોભાયાત્રા સિદ્ધપુરના મુખ્ય રોડ એ રાજમાર્ગો પર આગળ વધે જાય છે, જે હજારોની સંખ્યામાં ફાળિયા, ટોપી તેમજ મારવાડી સત્સંગીઓ, ગુજરાતના સત્સંગીઓ એ બધાને દર્શન આપતા આપણા લાલશ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજે એને વિજય સવારી, ડંકા, નિશાન એની સાથે જો બળદગાડાની અંદર પણ આજે સત્સંગીઓ સુંદર એ આપણી વાસ્તવિકતા અને શોભા જેની અંદર નોબત અને નગારા, ઢોલ અને ઉત્સવ મંડળીઓ કેવા નાચે છે, કેવા કૂદે છે, હૃદયની છે ઉર્મિયા. સત્સંગીઓ જેઠ મહિનાના તડકાની અંદર એ આચાર્ય મહારાજ એ લાલશ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તેના મહંત શાસ્ત્રી સ્વામી હરિશ્ચંદ્ર પ્રકાદાજી ચિમનલાલ શેઠ એ ચર્ચા કરે છે. આચાર્ય મહારાજશ્રી આગેવાન સત્સંગી શ્રી કાંતિભાઈ સોનીને હાર પહેરાવી અને એનું અભિવાદન અને રાજીપાનો હાર એ કાંતિભાઈ સોની તેમજ એ પટેલોને પૂજ્ય લાલ મહારાજશ્રી પોતે પહેરાવે છે. આગેવાન સત્સંગીઓ સિદ્ધપુર અને સિદ્ધપુરના ગામડાઓના આજુબાજુના સત્સંગીઓ એ પરમ પૂજ્યપાદ લાલશ્રીને હાર તોરા કરી અને ખૂબ જ આનંદ માને. અસંખ્ય લોકો પૂજ્ય લાલ મહારાષ્ટ્રના ભવ્ય વરઘોડાના દર્શન કરવાને માટે અગાશીઓ ઉપર તેમજ છાપરાઓ ઉપર અને બારીઓમાં બેસી દર્શન કરે છે. બેન્ડ પાર્ટીઓ, ઓછવિયાઓ, મારવાડી સત્સંગી લાલ પાઘડીવાળા, ઉત્તર ગુજરાતના ફાળિયાવાળા, ટોપીઓવાળા બહેનો કળશ લઈ અને આચાર્ય મહારાષ્ટ્રના વરઘોડાની શોભાયાત્રામાં ભાવના અને પ્રેમથી ભેગા થયા છે. આવતીકાલે ભગવાનનો પાટો થશે, ભગવાનનો અભિષેક કરવાનો છે, ત્યારે એ પાણી ભરવાને માટે, જળ લેવાને માટે એ નદીને કિનારે જ્યાં સરસ્વતી નદીનો પવિત્ર કિનારો છે ત્યાં ભગવાનની પાલખી એ ઉતારવામાં આવી. એ સરસ્વતી કુંવારિકાના સુંદર પવિત્ર જળમાં બહેનો પોતે એ ઘડાઓ તેમજ એને ઉટકી પવિત્ર કરી અને અભિષેકનું જળ એ વિધિ એ બધો ચાલુ છે. જ્યાં ભગવાનનો એ પાણીથી એ પવિત્ર જળથી અભિષેક એ કરવામાં આવે છે હરિકૃષ્ણ મહારાજનો. સિદ્ધપુરના દેવનો અભિષેક આપણા લાલશ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજની પોતે વેદ વિધિ પ્રમાણે એ દેવનો શતવાર્ષિક અભિષેક દૂધ, દહીં, ઘી, દૂધ, મધ અને સાકરથી પવિત્ર સરસ્વતીના જળથી સપ્તસિંધુઓના પાણીથી એનો અભિષેક કરવામાં આવે, જ્યાં હરિભક્તોની ભીડ પુષ્કળ ગીર્દી છે. સ્વયંસેવકો કે દર્શન કરીને આગળ વધો, આગળ વધો, પણ એ સત્સંગીઓ ક્યાં જાય? નાનું મંદિર અને હજારોની સંખ્યામાં એ સત્સંગીઓ ત્યાં આવેલા છે. દરેક ગીર્દીની અંદર પણ દર્શન કર્યા વિના જવું નથી, આવો દરેકના હૃદયમાં ખાસ નિર્ધાર છે. ભાલજા સાહેબ શ્રી મણિલાલભાઈ એ પણ ત્યાં આ ગીર્દીમાં આપણી નજર સમક્ષ છે. ચારે બાજુથી ધક્કા મૂકી ક્યાં જવું, ક્યાં ના જવું. વિદ્વાન પંડિત નરહરિ શાસ્ત્રી જ્યાં વેદના મંત્રોનું ઉચ્ચારણ કરે, આપણા આચાર્યશ્રી દેવેન્દ્રપ્રસાદજી મહારાષ્ટ્રી, લાલ મહારાષ્ટ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાષ્ટ્રી એ હરિકૃષ્ણ મહારાજ સિદ્ધપુરના દેવનો અભિષેક કરે. ધર્મદેવ ભક્તિ માતા હરિકૃષ્ણ મહારાજ કેવું દિવ્ય દર્શન છે. જેઠ મહિનાની એકાદશીના સુંદર પવિત્ર દિવસે જ્યાં આદિ આચાર્ય વિદ્યાપ્રસાદજી મહારાજે પ્રતિષ્ઠા કરી એ જ દેવનો અભિષેક આપણા આચાર્યશ્રી દેવેન્દ્રપ્રસાદજી મહારાષ્ટ્રી પોતે કરે છે, જ્યાં નરહરિ શાસ્ત્રી વૈદિક મંત્રોના વેદવિધિ પ્રમાણે એ શુદ્ધપુરના કર્મકાંડી બ્રાહ્મણો પોતે મંત્રો અને વિધિ પ્રમાણે
अपना आचार्य महाराजश्री पासे ये अभिषेक करावे से ब्रह्मचार्य स्वामी हरिप्रियान जी एक पशी एक जल दूध दही अने अभिषेक ने वस्तु ये पोते आचार्य महाराजश्री ने आपे पूज्यपाद आचार्य महाराजश्री अभिषेक करावे महंतश्री सिद्धपुरना वचे आया से ये विधान करावे से महाराजश्री पूजन अभिषेक करी अने भगवान ना चरण कमल नो स्पर्श करे से हिमा से कर्मकांडे विप्र या दयाशंकर शास्त्री अपना लाल श्री तेजेंद्र प्रसाद जी महाराजश्री विधि पछी थी विद्वान ब्राह्मण आचार्य महाराजश्री अने पूज्य लाल महाराज ने हार पहेरावे वे अपना धर्मधुरंधर आचार्य महाराजश्री देवेंद्र प्रसाद जी महाराज लाल श्री तेजेंद्र प्रसाद जी महाराज એ પોતે અભિષેક કરી અને આગળ સભામાં પધારવા માટે તૈયાર થઈ મોટરમાં બેસી અને પોતે પધારે છે. વગેરે સંતો પૂજ્ય આચાર્ય મહારાજને વળાવવા માટે આવેલા છે. આ છે એક સભાનું સુંદર દ્રશ્ય. વિશાળ સભા મંડપની અંદર મોટી સંખ્યામાં સત્સંગીઓ આવેલા છે. પૂજ્યપાદ આચાર્ય મહારાષ્ટ્રી સભાની અંદર બેઠેલા શાસ્ત્રી સ્વામી નરનંદાસજી તેમજ વિદ્વાન સંતો એ સભાને સંબોધી અને પોતે હૃદયની ભાવનાઓ અને આશીર્વાદના શબ્દો કે લાલ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાષ્ટ્રી એ સભાની અંદર બિરાજમાન છે. જ્યાં પાર્ષદ ખેતસિંહ ભગત બ્રહ્મચારી સ્વામી વગેરે છે. હજારોની સંખ્યામાં એ બધા સત્સંગીઓ એ સભાની અંદર આવીને બેઠેલા. નથી કોઈને તાપ લાગતો, નથી કોઈને તડકો જાણાતો. ભલે પંખાઓ ફરે, પવન આવે કે ના આવે, એને કોઈની તમન્ના નથી. આપણા લાલ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી એ હજારોની સભામાં આશીર્વાદના વચનો આપી અને આવા ઉત્સવોનો મહિમા એને સમજાવતા એ જ બતાવે છે કે સિદ્ધપુર જેવા પવિત્ર તીર્થક્ષેત્રમાં જ્યાં કપિલ અને દેહૂતિ જેવા વિભૂતિઓનો એ જન્મની ભૂમિ છે, જ્ઞાનની ભૂમિ છે. જ્યાં આદિ આચાર્ય વિદ્યા પ્રસાદજી મહારાજે આ દેવની સ્થાપના કરી અને ભગવાન સ્વામિનારાયણનું પ્રસાદીભૂત આ સિદ્ધપુર ક્ષેત્રની અંદર જે તમે બધાએ સત્સંગનો લાભ લીધો, ઉત્સવનો લાભ લીધો અને ક્યારેય પણ ભૂલશો નહીં. ત્યાંના મહંત શ્રી શાસ્ત્રી હરિશ્ચંદ્ર પ્રકાશદાસજી તેમજ આગેવાન સત્સંગીઓ પૂજ્ય લાલ મહારાષ્ટ્રીને હાર પહેરાવી અને અભિવાદન કરી અને આરતી ઉતારે છે સભાની અંદર. પડખે પાર્ષદ દ્રષ્ટિ માધવસિંહ ભગત પેન્ટર ભગત એ પણ ત્યાં ઉભેલા છે. સત્સંગીઓ એ સભાની અંદર ત્યાં છે. મહંતષ્ટી તેમજ બીજા સત્સંગીઓ એ સભાની અંદર આરતી કરી અને પૂજ્યપાદ આચાર્ય મહારાષ્ટ્રને એ સત્સંગીઓ પોશાક અને પેટ પૂજ્ય આચાર્ય મહારાષ્ટ્રને અર્પણ કરે છે સભાની અંદર. હાર પહેરાયો આ રીતે આચાર્ય મહારાષ્ટ્રી ત્યાંના મહંતશ્રીને પૂજ્ય લાલ મહારાષ્ટ્રી પોતે હાર પહેરાવી રાજીપો બતાવ્યો. પારસાના પંડિત શ્રી દુર્ગાનાથ ઝા, હનુમાન શાસ્ત્રી સ્વામી, શ્રી મણિલાલ લક્ષ્મીદાસ પાલજા, આપણા પુરાણ સ્વામી શ્રી રંગદાસજી તેમજ શાસ્ત્રી હરિશ્ચંદ્ર પ્રકાશદાસજી વગેરે લાલ મહારાષ્ટ્રીની સાથે વાતચીત કરતા નજરે પડે છે. શાસ્ત્રી સ્વામી હરનાનદાસજી પોતે સભાને સંબોધી રહેલા જણાય છે. તેમજ મુંબઈના આગેવાન સત્સંગીઓ એ પણ ત્યાં આપણી નજર સમક્ષ એ સભાની અંદર આચાર્ય મહારાષ્ટ્રીને પગે લાગી અને ત્યાં ઉભેલા છે. પૂજ્ય લાલ મહારાષ્ટ્રીને ત્યાંના મહંતશ્રી આ બધી વાતચીત અને તેનો અહેવાલ કહે છે. ત્યાંના મહંતશ્રી દરેકને દર્શન આપી અને ત્યાં ઉભેલા છે. શાસ્ત્રી સ્વામી હરનાનદાસજી, ગવિયા સ્વામી, દેવસ્વામી, મહંત શાસ્ત્રી હરિશ્ચંદ્ર પ્રકાશદાસજી, પાર્ષદ મોહબ્બતસિંહ ભગત, ભગવાનની બે ચક્ષુની મૂર્તિ, યજ્ઞશાળાની અંદર વિદ્વાન શાસ્ત્રી શ્રી નરહરિ શાસ્ત્રી તેમજ દયાશંકર શાસ્ત્રી, હરિપ્રસાદ શાસ્ત્રી, સિદ્ધપુરના અને ગુજરાતના વિદ્વાન બ્રાહ્મણ યજ્ઞભૂમિની અંદર એ શતવાર્ષિક પાટોત્સવનું વિધિ પ્રમાણે જ્યાં વેદના મંત્રો અને આહુતિઓ આપી અને યજ્ઞ મંડપની અંદર યજ્ઞ નારાયણને પ્રત્યક્ષ આવિર્ભાવ આપે છે. જ્યાં વેદના મંત્રો બોલાય છે, દિવ્યતાનું વાતાવરણ
આપણે સમક્ષ છે, જ્યાં સ્ટેફળ એ યજ્ઞભૂમિની અંદર એ સ્ટેફળ યજ્ઞની અંદર હોમવામાં આવે છે. પૂજ્ય લાલ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાષ્ટ્રના વરદ હસ્તે આ યજ્ઞભૂમિના દર્શન કરવા માટે, યજ્ઞ સ્થળ અને યજ્ઞકુંડના દર્શન કરવાના માટે હજારોની સંખ્યામાં પુરુષો અને બહેનો ની ખૂબ જ ત્યાં ભીડ જામેલી છે. આ રીતે જ્યાં પૂજ્ય લાલ મહારાષ્ટ્રના વરદ હસ્તે તેમજ આપણા આચાર્ય મહારાષ્ટ્રી ત્યાં યજ્ઞની પૂર્ણાહુતિ કરી અને વિધિ કરે છે વિદ્વાન બ્રાહ્મણો. આપણા આચાર્ય મહારાષ્ટ્રી ખૂબ જ મૂળમાં છે, ખૂબ જ આનંદમાં છે, સત્સંગના કાર્યથી ખૂબ જ રાજી થયેલા છે. આચાર્ય મહારાષ્ટ્રી પોતે દેવને દર્શન કરી આરતી પોતે દર્શન કરવા માટે પધારેલા છે, સંતો સાથે છે. આચાર્ય મહારાષ્ટ્રી અને લાલ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાષ્ટ્રી પોતે દર્શન કરવા સંતો સાથે છે. સુખ સૈયા હરે કૃષ્ણ મહારાજ લાલ મહારાજ સિદ્ધપુરના દેવના દર્શન અને કોટના દર્શન અનેક પ્રકારના મીઠાઈઓ તેમજ અનેક પ્રકારના વ્યંજન શાક અને જાત જાતના ભોજન જમતા ભગવાન શ્રી સિદ્ધપુરના દેવ ધર્માદેવ ભક્તિમાં આધારિત યજ્ઞની અંદર યજમાનો પોતે બેઠેલા છે, જ્યાં યજ્ઞનો વિધિ એ ચાલુ છે. પંક્તિ પડી પંક્તિ યજ્ઞનો પ્રસાદ, ઉત્સવનો પ્રસાદ બધા જમે છે. જુઓ, શીરો ભરાય છે, ભાત ભરાય છે, દાળ ભરાય છે, બકડિયા લઈ, કડાયા લઈ, કમડળ. આ રસોડાનું દ્રશ્ય છે, જ્યાં મોટી મોટી વાડીઓ છે, જ્યાં બ્રાહ્મણની નાતને હજારો બ્રાહ્મણો જમે એવી એની 84ની વાડીઓ. એની અંદર આ સત્સંગીઓ ભાત અને શીરો પાવડે પાવડે ખાપે છે. મારવાડી સત્સંગીઓ છે, પાણી ખેંચે છે વાડીની અંદર. જ્યાં રસોડાની વાડી છે ત્યાં રસોડાનું મકાન છે, મારવાડી સત્સંગીઓ પાણી ખેંચી અને પાણીના રસોડાના વાસણો એને ભરે છે. આ બ્રાહ્મણોની મોટી મોટી જમવાની પંક્તિની વાડીઓની અંદર હજારો સત્સંગીઓ ત્યાં જમવા માટે લાઈન બંધ બેઠેલા છે. શીરો ભાત દાળ અને શાક ખૂબ જ પ્રેમથી પીરસાય છે, બધા પ્રેમથી જમે છે. જેઠના તાપમાં બપોરના સમયમાં ભગવાનનો પ્રસાદ કેટલી શાંતિથી દરેક આબાલ વ્રત એ સત્સંગીઓ પોતે ખૂબ જ પ્રેમથી જમે છે. ભાત નવો હોય છે એટલે ચોટ્યો એટલે બે આટલાથી છૂટો પાડે. આ રસોડાનું દ્રશ્ય છે, જ્યાં રસોઈયાઓ રસોઈ તૈયાર કરી સત્સંગીઓમાંથી લઈ અને પીરશે, હલાવે છે. મસાલો તળીએ ન રહી જાય એટલા માટે સત્સંગીઓમાંથી લઈ કે ભાત લઈ જાઓ, કોઈ શાક માગે આપણા લાલ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી એ દર્શન આપતા ત્યાંના મહંત શ્રી શાસ્ત્ર સ્વામી અનંદાસજી આગેવાન સત્સંગ. આ છે બ્રાહ્મણ ભટવો, બ્રાહ્મણનો પંક્તિ શહેર 84, સિદ્ધપુરના બ્રાહ્મણો એને 84, એ બધા ભૂદેવો આજે જમવા માટે નહીં ધોઈ પીતાંબર પહેરી અને પોતાની વાડીમાં એ રસોડામાં સિદ્ધપુરના ભૂદેવો આપણી નજર સમક્ષ છે. જ્યાં આપણા લાલ મહારાષ્ટ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાષ્ટ્રીનું હાર પહેરાવી અને સ્વાગત કરે. સિદ્ધપુરના આગેવાન સત્સંગીઓ છે, ત્યાંના મહંત શ્રી એ નાતના આગેવાનો. આ વાડીનું સુંદર દ્રશ્ય છે. બ્રાહ્મણોને 84 બ્રાહ્મણો જમવા માટે ગોઠવાય છે. વિપ્રોની પંક્તિ પડેલી, જ્યાં લાડુ
ભાત દાળ અને શાક પીરસાય છે. આપણા લાલશ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ત્યાં પોતે બિરાજમાન છે. સિદ્ધપુરના વિદ્વાન બ્રાહ્મણો, પવિત્ર બ્રાહ્મણો ત્યાં જમે છે, જ્યાં બહેનો અને ભાઈઓ આજે મોટી સંખ્યામાં પોતે પંક્તિની અંદર બેસી અને પ્રસાદ એ દરેક ખૂબ જ પ્રેમથી લી આ છે. આપણા આચાર્ય મહારાષ્ટ્રી લાલશ્રી બંને ભાઈ શ્રી રાઘવેન્દ્ર પ્રસાદજી મહારાજ, બ્રજરાયજી મહારાજ, આ છે વરઘોડાનું સુંદર દ્રશ્ય. પોલીસ પાર્ટી, બેન્ડ પાર્ટી, કચ્છના સત્સંગીઓ અને સંતો અને સત્સંગીઓ મોટી સંખ્યામાં જ્યાં વરઘોડાની અંદર પધારેલા છે. મંદિરના નાના મોટા દરેક સંતો લાભ લેવાને માટે જ્યાં લાઈન બ્રન ત્યાં હાજર થઈ ગયેલા છે. સંતો અને સત્સંગીઓનું વિશાળ દ્રશ્ય એ રેલીની અંદર, વરઘોડાની અંદર આપણી નજર સમક્ષ છે. ખૂબ જ ઉત્સાહ અને પ્રેમથી સંતો પણ એમાં સામેલ થયા છે, સત્સંગીઓ પણ આજે આપણે જોવા મળે છે. ભલે પધાર્યા 1008 આચાર્યશ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાષ્ટ્રી, ભલે પધાર્યા. અમદાવાદની ભાવિક જનતા આપણા આચાર્ય મહારાષ્ટ્રીનું ખૂબ જ ભવ્યતાથી સ્વાગત કરે છે. જ્યારે આપણા આચાર્ય મહારાષ્ટ્રી પોતે લગ્ન કરી અને પાછા પધાર્યા એ વખતનું આ બંને ભાઈઓને પોતે અમદાવાદના સત્સંગીઓએ, ગુજરાતના સત્સંગીઓએ, કચ્છ અને સૌરાષ્ટ્રના સત્સંગીઓએ જે ભવ્ય સ્વાગત કરી અને વરઘોડો કાઢ્યો એનું એક આ સુંદર દ્રશ્ય અને ઝલક છે. વૈષ્ણવના આચાર્યશ્રીની સાથે નાના ભાઈ શ્રી રાઘવેન્દ્ર પ્રસાદજી, આપણા આચાર્યશ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાષ્ટ્રી, જ્યાં પોલીસની સુવિધાઓ, ઘોડાઓ, પોલીસ પાર્ટીઓ, ઘોડેસવારો સાથે આ ત્રણ દરવાજા આગળનું સુંદર દ્રશ્ય આપણી નજર સમક્ષ દેખાય. ટંકા અને નિશાન સાથે જ્યાં શહેરની અંદર લતે લતે અને દરેક જગ્યાએ દરવાજાઓ અને કમાનો બંને ભાઈઓ એ ઘોડેસવારીના ખૂબ જ શોખીન છે. બેન્ડ પાર્ટી ત્રણ દરવાજા બહારનું એક સુંદર દ્રશ્ય છે. ઉત્સવ મંડળી સત્સંગીઓ ખૂબ જ ઉત્સાહ અને પ્રેમથી ઉત્સવ કરતા કરતા આચાર્ય મહારાષ્ટ્રી લગ્ન કરીને પધાર્યા છે. દરેકના મનમાં તમન્ના છે, આપણા ઉત્સવીઓ કેટલા ઉત્સાહથી, કેટલા પ્રેમથી એની અંદર પોતે ઉત્સવ તેને કરે છે. શ્રીમંતો છે, ગામડાના છે, ગરીબ વર્ગ, દરેક નાના મોટા સત્સંગીઓ આની અંદર લાભ લેવાને માટે, સંતો પણ મોટી સંખ્યામાં એ આપણી નજર સમક્ષ જોવામાં આવે. વૃદ્ધ સંતો છે, મોટા છે, નાના છે, હજારોની સંખ્યામાં ભાઈઓ અને બહેનો જ્યાં આપણી નજર સમક્ષ એ જોવામાં આવે છે. ડંકા નિશાન સાથેની સ્વારીનું એ સુંદર દ્રશ્ય છે. આ રીતે અમદાવાદના રાજમાર્ગ ઉપર આગળ ને આગળ
इस बारी ये चाल ली जाए। अपना आचार्य महाराष्ट्री नाना भाईष्टी वैष्णव आचार्य वगैरह पोते मंदिर में पधारा त्यारनो आ दृश्य से त्या परम पूज्य पाद आचार्य महाराष्ट्री लग्न करी अने पेला वेला अमदावाद में पधारेला। ए वक्त सत्संग समूह ए परम पूज्य पाद आचार्य महाराष्ट्री ने खूब ज प्रेम थे वधावाने माटे बिरदावाने माटे अने भावभीनु आमंत्रण आपी अने स्वागत करे एना पूर्व झलक से अपना आचार्य महाराष्ट्री पोते पधारी रहा छे। मंदिर ने अंदर पण अनेक प्रकार ने शोभाओ व्रजराजजी वैष्णव आचार्य श्री व्रजराजजी महाराष्ट्री ने साथे अपना आचार्य महाराष्ट्री नाना भाई हजारों सत्संगियों की भीड़ छे पोताना आचार्य महाराष्ट्री पधार्या एमने अभिवादन करवाने माटे सत्कारवाने माटे सत्संग समुदाय खूब ज मोटी संख्या में एकठो थयो छे। बन्ने भाई विचार करे लग्न करी अने सीधा श्री नरनादेव दर्शन करवा माटे पधारे। ब्रह्मचारी स्वामी नीलकंठ आनंद जी अपना परम पूज्य आचार्य महर्षि व्रजराज जी महाराष्ट्री अने नाना भाई ने हार पहेरावी अने पान बेड़ा आपी અને તેમનું સ્વાગત કરે છે। અમદાવાદ મંદિરના મહંત શ્રી પણ તેમજ ચેમલાલભાઈ ભાવસાર વગેરે નજરે જણાય છે શ્રી નારાયણ દેવની જય। આપણા આચાર્ય મહારાષ્ટ્રી આમ જનતાને અભિવાદન ઝીલી અને સભાસ્થાનની અંદર પોતાના આસન ઉપર આપણા આચાર્ય મહારાષ્ટ્રી વૈષ્ણવ આચાર્ય શ્રી તેમજ નાનાભાઈ પોતે સભાની અંદર બિરાજમાન થયેલા છે। મુખ્યમંત્રી શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ પણ આ પ્રસંગે એ પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાષ્ટ્રીના એ લગ્ન નિમિત્તે એ સ્વાગત સત્કાર સમારંભમાં પોતે હાજર થયેલા છે શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ। અમદાવાદ મંદિરના મહંત સત્યપ્રકાશદાસજી પોતે આ નિમિત્તે આચાર્ય મહારાષ્ટ્રનું સ્વાગત પ્રવચન પોતે કરે છે। શાસ્ત્ર સ્વામી હરે કેશુદાસજી પોતે ઉભેલા જણાય છે। સ્વામી હરે કેશુદાસજી અમદાવાદ મંદિરના વિશાળ સભા મંડપમાં સુંદર રીતની બેઠક ઉપર આ નજર આ દ્રશ્ય આપણી નજર સજાન કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર સી એલ શાસ્ત્રી સાહેબ પોતે એ આ નિમિત્તે બે શબ્દો કહે છે। આપણા આચાર્ય મહારાષ્ટ્રી પણ સભાની અંદર શ્રી હિતેન્દ્રભાઈ એ ત્યાં બેઠેલા છે તેઓ શ્રી પણ કંઈક બે શબ્દ કહી અને આ કાર્યક્રમની અંદર હાજરી આપેલી છે સ્વામી દેવચંદાસજી તેમજ બીજા સંતો સ્વામી બલદેવ પ્રસાદાસજી શાસ્ત્રી કેશવચંદાસજી શાસ્ત્ર સ્વામી ગોપાલચંદાસજી આ રીતે શહેરના પ્રતિષ્ઠિત અને આગેવાનો પૂજ્ય આચાર્ય મહારાષ્ટ્રીને સત્કાર કરી અને બે શબ્દો વડે કરીને એ પ્રતિષ્ઠિત અને મેયર વગેરે આચાર્ય મહારાષ્ટ્રના સત્કાર પ્રસંગે અભિનંદનના શબ્દો પોતે કહે છે। આ રીતે નવીનચંદ્ર બારોટ એ પણ પોતે આવેલા છે। વ્રજરાજજી મહારાજ આ પ્રસંગે ખૂબ જ અભિવાદન અને આશીર્વાદના શબ્દો પોતે સંસ્કૃત અને ગુજરાતી તેમજ વ્રજ ભાષામાં પોતે કહે છે। વ્રજરાજજી મહારાજની અનોખી શૈલી અને પોતાની વાસ્તવિકતા આની અંદર જોવામાં આવે છે। પોતે આચાર્ય મહારાષ્ટ્રને અભિવાદન કરી અને સભામાંથી પોતે પાછા પધારે છે।
આપણા આચાર્ય મહારાજશ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી, નાના ભાઈ શ્રી રાઘવેન્દ્ર પ્રસાદજી પણ એમને વિદાયગીરી આપી અને બધા સાથે પધારે. ત્યાર પછીનું એક સભાસ્થળનું દ્રશ્ય છે, જ્યાં હજારોની સંખ્યામાં આવેલા સત્સંગીઓ એ ભોજન લેવાને માટે, પ્રસાદ લેવાને માટે પંક્તિબંધ બધા બેઠેલા છે. પ્રસાદ લેવાને માટે આ રીતે પ્રસાદ પીરસાણો છે, દરેક જમવાની તૈયારી કરે. પુરુષો અને બહેનોની પંક્તિ, જ્યાં મોટી સંખ્યામાં એ બધા ભોજન લઈ અને પ્રસાદ જમે છે. હરિભક્તો અને સંતો પ્રેમથી પીરસે છે. કેટલાય કમંડળ લઈ અને કે ભાઈ ફલાણો સુરદાસ શંકર ભગત આ નિમિત્તે પોતે સુંદર રીતના સંગીતના પદો બનાવી અને પરમ પૂજ્યપાદ આપણા આચાર્ય મહારાષ્ટ્રને, પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાષ્ટ્રી પોતે પધારે છે સભા સ્થાનની અંદર, જ્યાં સંગીત આપણા સંગીતકાર શ્રી વલ્લભદાસજી સ્વામી, પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાષ્ટ્રી સભાની અંદર બેઠેલા શાસ્ત્ર સ્વામી હરિકેશવદાસજી પોતે આ પ્રસંગે બે શબ્દો સભા સમક્ષ પોતે કહે છે. એક પછી એક સંતો આચાર્ય મહારાષ્ટ્રીને હાર પહેરાવે છે. શાસ્ત્ર સ્વામી સ્વયં પ્રકાશદાસજી, સ્વામી અર્જુનદાસજી, સ્વામી શ્રી વલ્લભદાસજી, પૂજ્ય આચાર્ય મહારાષ્ટ્રી બંને ભાઈ લગ્ન કરીને પધાર્યા. સત્કાર સમારંભમાં સંતો એક પછી એક હાર પહેરાવે. શાસ્ત્ર સ્વામી નારાયણ પ્રસાદાસજી, બ્રહ્મચારી સ્વામી, બ્રહ્મચારી સ્વામી સ્વામી કૃષ્ણજીવનદાસજી સંખ્યામાં સત્સંગ આવી અને બેઠેલા, ઈશ્વરભાઈ, પાલજા સાહેબ વગેરે. સત્સંગીઓ પણ એક પછી એક આવી અને આપણા આચાર્ય મહારાષ્ટ્રને હાર પહેરાવી. મોટાભાઈ શ્રી ઈશ્વરભાઈ લાભશંકરભાઈ પંડ્યા તેમજ નયનચંદ શેઠના ભાણા શ્રી બચોભાઈ શેઠ આ પ્રસંગે બે શબ્દો, પાલજા સાહેબ બધાએ શુભેચ્છાઓ વ્યક્ત કરે. શ્રી ઈશ્વરભાઈ પંડ્યા સાહેબ એ પણ પોતે આ પ્રસંગે શુભ ભાવના. શ્રી કામદાર રાતના મંદિરની શોભાનું એક દ્રશ્ય.